કેમ છો દોસ્તો હું રાકેશ નવાનદી સર રવિન્દ્રનાથ ટાગોરની દ્રષ્ટાંત કથાઓમાંથી આજે આ એક બીજી વાર્તા નામ છે ભીનું લાકડું અને સૂકું લાકડું એક હતું ભીનું લાકડું તે એક ખૂણામાં પડ્યું હતું પડી પડી વિચાર કરતું હતું કે મારે દુનિયામાં મોટું કામ કરવું છે મારે મહાન થવું છે એણે એક સૂકા લાકડાને સળગતું જોયું લાકડું ભગભગ સળગતું હતું અને એનો પ્રકાશ ચારે તરફ વેરાતો હતો નાના ને મોટા બાળકોને બુદ્ધા બધા એની આસપાસ બેઠા હતા એની આગમાં હાથ પગ શેકતા હતા અને બોલતા હતા વાહ કેવું સરસ લાકડું છે કેવો ફક્કડ ગરમાવો આપે છે કેવું મજાનું અજવાળું આપે છે ખૂણામાં પડેલું પેલું ભીનું લાકડું આ સાંભળતું હતું બળતા લાકડાના વખાણ સાંભળી તેનો જીવ ઈર્ષાથી બળી જતો હતો તે કહે આ ઠોઠમાં આટલું બધું તેજ એનું આટલું માન એનું આટલું ગૌરવ એનામાં શું બળ્યું છે વજન તો એના કરતા મારામાં વધારે છે તેણે સૂકા લાકડાને પૂછ્યું અલ સુકા તારા કરતા હું વધારે રૂપાડું અને તાકાત વાળું છું છતાં તને આટલી બધી કીર્તિ કેવી રીતે મળી તારામાં આટલું બધું તેજ ક્યાંથી આવ્યું હું કેટલાય વખત અહીં પડ્યું પડ્યું મહાન થવાના મનસુબા કરું છું પણ મારામાં કેમ હજી આવું તેજ ન આવ્યું સુકા લાકડાએ કહ્યું ભાઈ બીના તું માત્ર પડ્યું પડ્યું મનસુબા કરે છે કઈ કોશિશ તો કરતો નથી પછી તારામાં તેજ કેવી રીતે આવે પછી તું મહાન કેવી રીતે બને ભીના લાકડાને આથી ખોટું લાગ્યું તેણે કહ્યું ભલે હું બેઠું બેઠું મનસુબા કરું છું પણ તો ત્યાંય એવું શું કામ કરી વાળ્યું એ તો દેખાડ તને આ તેજ આ માન આ કીર્તિ બધું મફતમાં તો મળી ગયું છે બળતા લાકડાએ કહ્યું ભાઈ ભીના શું તું એમ માને છે આ તેજ આ માન આ કીર્તિ બધું મને મફતમાં મળી ગયું છે ના એ કશું મને મફતમાં નથી મળ્યું અને તારે એ બધું મફતમાં મેળવવું છે એટલે જ તને એ નથી મળતું અરે મેં એના માટે કેટલો ભોગ આપ્યો ત્યારે મને એ મળ્યું છે તું એવો ભોગ આપે તો તને પણ જરૂર મળશે ભોગ ભોગવળી કેવો સુકાલાકડા કહ્યું રાજી ખુશીથી જાતે જાતે બળી બળી મરવાનો આ આ તેજ માન બધું હું જ્યારે મરું છું ત્યારે મને મળે છે તને શું એ બધું એમને એમ મળી જવાનું છે માટે એ મેળવવું હોય મહાન થવું હોય તેજસ્વી થવું હોય જીવન સાર્થક કરવું હોય તો આ મારી પેઠે બળ રોમે રોમ બળીને મર આ સાંભળી ભીના લાકડાની આંખો કપાળે ચડી ગઈ તેણે કહ્યું બાપરે બળી મરું હું ના બાપ ના મને એવો કોઈ મોખ નથી બરતા લાકડાએ કહ્યું તો ત્યાં પડ્યું પડ્યું સડ ને મર